એટલે હવે ચોથો મુદ્દો છે કે ત્રિકોણનો પાયો, પાયા પરનો એક ખૂણો અને બે બાજુઓનો સરવાળો આપ્યો હોય તેવા ત્રિકોણની રચના. એટલે જો આપણે ત્રિકોણ રચવા માટે ત્રણ વસ્તુ એમ કે જોઈએ, એટલે આમાં આપ્યું છે કે એક ખૂણો આપ્યો છે અને પાયો એટલે એક બાજુ એક આપી છે, એક એનો ખૂણો એના ઉપર આવ્યો અને બાકી જે બાજુ છે એના બેનો સરવાળો આપ્યો છે. એટલે એ આપણે જે ભૂમિતિના નિયમો હોય ને એનો ઉપયોગ કરી અને ત્રિકોણ દોરવાનો છે. એટલે જોઈએ આમ તો તમારી ચોપડીમાં જે છે રચના એ જ પહેલાં સમજતા જઈએ કે પાયો પેલું કે છે પાયો બીસી રચો અને પેલા ખૂણા જેવડો ખૂણો બિંદુ પર રચો અને તેને ખૂણો એક્સ બી એક્સ બી સી કયો. એટલે આ પેલો બીસી એટલે એક રેખાખંડ દોર્યો, એના ઉપર આ જે ખૂણો આપ્યો હતો બી ઉપર એટલા ખૂણાની આ રેખા આ જે કિરણ દોર્યું અને બી એક્સ નામ આપ્યું અને આ એક્સ બી સી એક્સ બી સી જે ખૂણો છે એ આપણે માપનો આપ્યો. એટલે પછી બીજું સ્ટેપ તો કે કિરણ બી એક્સ પર બી ડી બરાબર એક્સ એ બી વત્તા એ સી થાય તેવો રેખાખંડ બી ડી કાપો. એટલે અહીંથી પછી આપણે એમ કે આ જે એ બી અને એ સી છે ને એવડો અહીંયા માપ લઈને આપણે આ બિંદુ બી ડી લઈએ. એટલે આપણે આ બી સી આપ્યું હતું અને પણ આ એ સી અને બી સી નો આ એ બી અને એ સી નો સરવાળો આપ્યો હતો એટલે આ જે આપણે ખૂણો દોર્યો એના ઉપર એ માપનો એમ કે એ રેખાખંડ દોર્યો. પછી આ ત્રીજું સ્ટેપ તો કે ડીસી રચો અને બીડીસી જેટલો ખૂણો ડીસી વાય રચો. આ હવે આપણે આ બી આ ડી પોઈન્ટ આવી ગયો ને એને પછી આ સી સાથે જોડી દઈએ, આ સી સાથે જોડી દઈએ તો આ એક આ જો ખૂણો અહીંયા બીનો. તો હવે એવડો જ ખૂણો એમ કે આ જેટલો અહીંયા ખૂણો આ નવો થયો એવડો ખૂણો બીજો લઈ અને અહીંથી આ બીજી રેખા તમે દોરો એટલે એને ખૂણો ડી સી વાય ખૂણો આ ડી સી વાય વાય બાજુ થયો. અને ધારો કે આ સી વાય એટલે આ કિરણ છે એ આ બી એક્સ ધારો કે સી વાય એ બી એક્સને એમાં છેદે એટલે અહીંયા જે છેદે ને એ આપણો એ બિંદુ થઈ ગયો. એટલે આ એટલે આ રીતે આપણો આ એ બી સી ત્રિકોણ થઈ ગયો. હવે નવાય લાગે કે ભાઈ આપણને એ સાચો જે દોરવાનો છે કે નહીં કેવી રીતે ખબર પડી, તો હવે એની સાબિતી આપે કે એ બી સી માગેલ ત્રિકોણ છે. હવે આપણે માગેલ ત્રિકોણ મળે તે જોઈએ તો કે ધારો કે બી સી અને ખૂણો બે આપ્યા પ્રમાણે દોરેલ, ત્યારબાદ ત્રિકોણ એ સી ડી આપણે આ ખૂણો ત્રિકોણ એ સી ડી ની વાત કરીએ છીએ એ આ જે ઉપર આ એ સી ડી ખૂણામાં. તો શું કહે છે એમાં એ સી ડીમાં આપણે જે એ સી ડી બરાબર એ ડી સી આ ખૂણો આપણે લીધો હતો આ એ સી ડી અને આ એ ડી સી એ બે આપણે સરખા દોર્યા હતા એટલે બે ખૂણા બરાબર છે. પછી એ સી બરાબર એટલે જો ખૂણા સરખા હોય તો એની સામેની બાજુ સરખી થાય એટલે આ બાજુ છે એ આ બાજુ થાય એટલે કે એ સી બરાબર એ ડી થાય, આ એ સી બરાબર એ ડી થાય એટલે એ બાજુ સરખી થઈ. એટલા માટે આપણે જો આપણે એ બી કેવી રીતે આવી તો કે આ બી ડી માઇનસ એ ડી એટલે આપણે આ જે આખી પહેલાં લાઈન દોરી હતી બી ડી તેમાંથી આપણે આ ડી અહીંયા છે આ જો એ ડી કાપી નાખીએ તો બી એ લાઈન એ બી લાઈન થઈ જાય બરાબર. એટલે આ એ બી લાઈન જોતી હોય તો આપણે બી ડી પહેલાં બેના સરવાળા જેટલી આ એ બી વત્તા એ સીના સરવાળા જેટલી દોરી હતી એટલે આ જો એ ડી કાઢી નાખીએ તો અહીંયા આ એ બી વધ્યું બરાબર. પણ આપણે એ બી ડીમાંથી એ ડી કાઢી દો એ એક જ રેખા ઉપર
પીડીમાંથી એડી કાઢ્યો. તો હવે એડીની જગ્યાએ હું એડીની જગ્યાએ હું એસી મૂકી શકું, કારણ કે આપણે બે સરખા કીધા હતા, એસી છે એ એડી જેવું, એટલે બીડી માઇનસ એસી. હવે આપણે આ એસી છે અને આ સમીકરણ એમ ડાબી બાજુ ફેરવી નાખીએ તો પ્લસ થઈ જાય, અહીંયા જે માઇનસ છે ને, એટલે આ ડાબી બાજુ એ બી બરાબર એડી એસી કરીએ તો એના બરાબર આ બીડી થઈ જાય. એટલે આપણે આજે બીડી જેવડો દોર્યો હતો ને, એટલા માટે આપણે એ બી વત્તા એસી છે એ આ બંને બાજુ આ થઈ ગઈ. એટલે એ રીતે આપણે સાબિત કર્યું ત્રિકોણ જોઈને કે આપણે જે શરત હતી બે રેખાનો લંબાઈનો સરવાળો આપ્યો હતો અને ત્રીજી રેખા આપી હતી ને કોણ આપ્યો હતો, તો એના ઉપરથી ત્રિકોણ આપણે કેવી રીતે દોરી શકીએ. હવે આ ભૂમિતિનો ઉપયોગ કરી આપણે બીજી રીતે પણ કહી શકીએ કે, એટલે વૈકલ્પિક પદ્ધતિ. એટલે હવે આમાં શું કર્યું છે કે આપણે જે બે ખૂણા સરખા કીધા ને, સરખા ખૂણાની સામેની બાજુ સરખી થાય બરોબર એની, તો હવે આપણે આ બીજો ગુણધર્મ એક શીખાતા કે તમને ખ્યાલ હોય તો, કે આપણે કોઈ રેખા હોય ને, એટલે અહીં સુધી તો બરોબર છે, પેલા જે દોર્યું એમાં જ દોરવાનું. એટલે આપણે આ બીસી લાઈન દોરી, એમાં આ બીડી છે એ આ એ બી વત્તા એસી જેટલી દોરી, અને પછી ત્યાંથી આપણે આ બે સીની સાથે મેળવી દીધું. તો એ જે બીડીસી ત્રિકોણ છે એ તો બરાબર કર્યો, પણ અહીંયા આપણે આ જે ખૂણો તો એવડો ખૂણો અહીંયા દોર્યો, એને બદલે આપણે એમ પણ કહ્યું કે આ જે રેખા છે એનો લંબ દ્વિભાજક તમે દોરો. લંબ દ્વિભાજક દોરો એટલે અહીંયા રાખી પરિકર અડધા કરતા વધારે વધારે લંબાઈ પેલો લઈને ચાપ એક ચાપ દોરવાની, અહીંયા એક ચાપ અહીંયા દોરવાની, પછી એવી રીતે સી રાખી અને સીમાંથી એ જ ચાપ વડે આ બે બાજુ જોડવાના, એટલે આ પી ક્યુ છે એનો લંબ દ્વિભાજક થાય. હવે લંબ દ્વિભાજક થયો, લંબ દ્વિભાજક એ હવે જે અહીંયા કાપે આ ઓરિજિનલ લાઈન ઉપર, અહીંયા આપણે એ નામ આપી દીધું. તો શું થયું, આ લંબ દ્વિભાજકમાં આપણે દોર્યો તો હંમેશા એક આપણે કહે છે કે લંબ દ્વિભાજકમાં એના ઉપરનું કોઈ પણ બિંદુ હોય ને, આજે એના આજે આ રેખાખંડ જેના ઉપર દોરીએ છીએ ને એનાથી સરખા અંતરે હોય, દેટ મીન્સ આ બે બાજુઓ સરખી હોય. એટલે આ રીતે પણ આપણે સરખી બાજુ કરી. પહેલામાં આપણે બે ખૂણા સરખા કર્યા હતા અને ખૂણા ઉપરથી આ લાઈન દોરી હતી, એને બદલે આ લંબ દ્વિભાજક દોરીને પણ દોરી શકાય. તો આપણે આ લંબ દ્વિભાજક ઉપરનું આવેલું બિંદુ એ સરખા અંતરે હોય, એટલે કે આ આ એ ડી, આ એ ડી છે એ બરાબર આ એ સી થઈ જાય. એટલે એટલે પહેલાં જેવી જ આકૃતિ થઈ ગઈ, અને પછી આપણે જે સાબિતી છે એ પ્રમાણે જ કર્યું. હવે આમાં એક નોંધ આપી છે કે જો તમારી આ જે લાઇનનો સરવાળો છે આ એ બી વત્તા એ સી જે આપ્યા ને, એ આ ત્રીજી લાઈન કરતાં વધુ હોવા જોઈએ, જો ઓછા હોય ને તો ત્રિકોણ ના દોરાય. એ આપણે આગળ શીખી ગયા કે ત્રિકોણમાં શરત છે કે ગમે તે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોવો જોઈએ. એટલે આ રીતે આપણે બે રીતે આપણને આ દોરી આપ્યું કે એક પાયો આપ્યો, ત્રિકોણનો એક પાયો આપ્યો હોય, એ પાયા ઉપર એક ખૂણો આપ્યો હોય અને બે બી બીજી બાજુ હોય એનો સરવાળો આપ્યો, તો ત્રિકોણ આ રીતે દોરી શકાય.